હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેરમાં વસતા સિંધી સમાજના ધર્મપ્રેમી લોકો દ્વારા ગુરુ નાનક જયંતીની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. દેવ દિવાળીના પવિત્ર દિવસે ગુરુ નાનક જયંતી પર્વની ઉજવણી દેશભરમાં કરવામાં આવી છે. તલોદ શહેરમાં પણ દર વર્ષે ગુરુ નાનક જયંતીના પાવન દિવસની ઉજવણી ખૂબ જ હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી છે. તલોદ શહેરમાં વસતા સુખી સમૃદ્ધ શિક્ષિત અને સંયુક્ત પરિવારને આગવી ઓળખ ઊભી કરનાર પબરેજા પરિવારના શ્રીચંદભાઈ, તેમના સુપુત્ર દિલીપભાઈ અને તેમના સમસ્ત કુટુંબ દ્વારા દર વર્ષે આ પવિત્ર અને પાવન પર્વની ઉજવણી માટે સિંધી સમાજના તમામ લોકોને નિમંત્રિત કરવામાં આવે છે અને ગુરુ નાનક જયંતીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. આ પવિત્ર પર્વની ઉજવણી અંતર્ગત તલોદ પ્રાંતિજના લોકો મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા. વહેલી સવારે પરોઢીએ પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ સવારથી જ ગુરુ નાનક દેવના ભજન કીર્તન અને ગુરુ ગ્રંથ સાહિબના ગુણ ગાન ગાઈને સમસ્ત સમાજના ભાઈ બહેનો ધન્યતા અનુભવી રહ્યા હતા. આ પાવન પ્રસંગની ઉજવણી અંતર્ગત દિલીપભાઈ પબરેજા, કે જેઓ ભારતીય સિંધુ સભાના પ્રદેશ અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે, તેઓ એક અનોખા કાર્યક્રમનું આયોજન કરીને સમાજના વડીલો તેમજ દરેક કુટુંબના મોભીઓને સાલ ઉડાડી તેમજ ચરણ વંદના કરીને ભવ્યથી ભવ્ય સન્માન કર્યું હતું, ત્યારે કેટલાક પરિવારના લાગણીશીલ લોકોની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. તો વડીલોએ પરિવારજનોને તેમજ પબરેજા પરિવારના આશીર્વાદ આપ્યા હતા. આમ તો તલોદ શહેરમાં સિંધી સમાજના લોકોની વસ્તી ખૂબ જ પાંખી છે, તેમ છતાં તેઓ દરેક ધર્મમાં તહેવારોની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરતા હોય છે. જિલરાવલ જેડેસ્ટીવી પ્રાંતિ છે. હું રેખાબેન સોલંકી, ગુજરાત પ્રદેશ મહામંત્રી અને ઉત્તર ગુજરાતના પ્રભારી અને ઉત્તર ઝોનના હેલ્થ કમિટીના પ્રમુખ તરીકે મારી કોંગ્રેસ સમિતિ નિવૃત્તિ કરી છે. હમણાં જ દિવાળીના શુભ પ્રસંગે આવનાર નવું વર્ષ તમામ પ્રાંતિજની જનતા, તમામ પ્રાંતિજના ભાઈઓ બહેનો, સર્વને મારા નવા વર્ષના ખૂબ ખૂબ શુભકામનાઓ. આવનાર વર્ષ સુખમય, નિરોગી અને સુખદાયી નીવડે એ માટે મા જગદંબા ભવાનીને પ્રાર્થના કે આવનારનું દરેક વ્યક્તિનું, દરેક જનતાનું, સાબરકાંઠા જિલ્લાથી માંડી ઉત્તર ગુજરાતથી માંડી દરેક અને મારા તરફથી, મારા પરિવાર તરફથી અને કોંગ્રેસ પરિવાર તરફથી દરેકની નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. આવનાર વર્ષ તમારું ખૂબ સુખમય નીવડે એવી મારી પ્રાર્થના. કોંગ્રેસ પરિવાર હંમેશા દરેક જનતા સાથે, દરેક સમાજ સાથે ઊભો રહેશે અને ઊભો રહેશે. અને કોંગ્રેસ પરિવાર તરફથી પણ નવા વર્ષની આપને ખૂબ ખૂબ શુભકામનાઓ. હેપી દિવાળી, નવા વર્ષના નૂતન વર્ષે અભિનંદન મારા અને મારા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. હેપી દિવાળી. દર્શક મિત્રો, હું ડૉક્ટર કામેશ્વર પ્રસાદ,
પ્રિન્સિપલ શ્રીમતી એમસી દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બ્રાન્ચીસ, આપ સર્વેનો દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને આગામી નવા વર્ષની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. બ્રાન્ચીસ કોલેજ આપણા સાબરકાંઠા જિલ્લાનો ગૌરવ તો છે જ, જોડે જોડે હેમચંદ્ર ગુજરાતી યુનિવર્સિટી પાટણમાં પણ એક આગવું સ્થાન ધરાવે છે અને અહીંના વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે શિક્ષણ પ્રાપ્ત કરે છે અને સર્વાંગી વિકાસ થાય છે. કલ્ચરલ પ્રોગ્રામ કહીએ, સ્પોર્ટ્સનો ક્ષેત્રે કહીએ, નેશનલ ઇન્ટરનેશનલ સુધી આપણો વિદ્યાર્થી જાય છે, ભાગ લે છે, મેડલ જીતે છે, કેરિયર બનાવે છે. અહીં બહુવિધ આયામોથી વિદ્યાર્થીઓને જીવન ઘડપણ થાય છે. જોડે જોડે આ પ્રાંતિક કલાની નગરી છે, પ્રાપ્તિપુરી તરીકે પણ ઓળખાય છે. અહીં અમે કલાને પણ કેમ બાળકોમાં સંસ્કાર સંસ્કૃતિ વિકસે એને પણ ચિંતન કરીએ છીએ અને બાળકોને ચારિત્ર્ય ઘડતરનો પ્રોગ્રામ કરતા હોઈએ છીએ. સમાજ સાથે સંકળાય આ કોલેજ દિવસે દિવસ ખૂબ પ્રગતિ કરી રહી છે અને બાળકોનું ખૂબ ઉત્તમ શિક્ષણ અને અન્ય જરૂરી જે ઇતર શિક્ષણો છે એની પણ સંપાદના કરી રહી છે. જેડેસ ટીવીનો સર્વે દર્શક મિત્રોને પુનઃ એક વખત દિવાળીની ખૂબ શુભકામના. આગામી આવનાર નવો વર્ષ પ્રાંતિસ અને પ્રાંતિજના નગરજનોનો, શ્રેષ્ઠીઓનો, વેપારીઓનો ખૂબ સારું જાય, ઉત્તમ નીવડે અને સર્વેનો શ્વાસ ખૂબ સુંદર રહે, અહીંનો વિકાસ થાય, સંપદા વધે અને સમાજ સાથે સંકલન રહી આ કોલેજ પર સમાજ ઉપયોગી કામ કરે. ફરીથી સર્વેની ખૂબ ખૂબ શુભકામનાઓ અને આગામી વર્ષ માટે શુભેચ્છાઓ. જેડેસ ટીવી જે સત્યને પડખે છે એમને દિલભાઈનો, રાહુલભાઈનો, બધાનો હું ખૂબ સુંદર રીતે એમને કામગીરી નિષ્ઠાપૂર્વક કરતા જોઉં છું. જેડેસ ટીવી ખૂબ પ્રગતિ કરે અને આપણા સંપૂર્ણ ચીજોનો વાચા આપે, સમાજમાં જ્યાં પણ કંઈ છે એ ચીજોને ઉજાગર કરે છે અને સમાજ માટે ખૂબ ઉપયોગી જેડેસ ટીવી છે. જેડેસ ટીવી પણ દિવસે દિવસ ખૂબ પ્રગતિ કરે અને સમાજ લોકોને આગળ લાવે, વાચા તરીકે કામ કરે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ. સર્વે મિત્રોને પુનઃ ખૂબ શુભકામનાઓ.